સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. વાવ, કૂલ પ્લેસ. જાનકી, તું મને આ કયા મંદિરે લઈ આવી? અહીં મારા ગામનું વર્ષોજૂનું પ્રાચીન મંદિર છે, શિવજીનું. ચાલ તાં દર્શન કરી આવીએ. લેટ્સ ગો. હલો, પકડી હતી આજે. ત્યાં. અચ્છા, ત્યાં. હા, પેલું દેખાય છે. એ ચિન્ના, જીવ ભલો હોય તો જે પગલે આવ્યો છે એ પગલે પાછો જતો રહે. કુલ કુલ માન. ચાલ વિકાર. કુલ જઈશ, બચાવ આપની જાત. રામ, આજે જો તું સમયસર ના આવ્યો હોત તો મારા કપાળ પર કાળી લીલી લાગી ગઈ હોત. હું કોઈને મોઢું બતાવવાને લાયક ન રહી હોત. તારી જગ્યાએ બીજી કોઈ છોકરી સાથે થયું હોત તો એને પણ મેં બચાવ્યો હોત.
જાનકી જાનકી આર યુ ઓલ રાઈટ? એક્ચ્યુઅલી હું માણસોને બોલવા ગયો હતો. ચલ ચલ હું તને ઘરે છોડી દઉં. ચલ બસ, તારા જેવા નામરની સાથે જવા કરતા હું આની સાથે જવાનું વધારે પસંદ કરીશ. જે પુરુષ એક સ્ત્રીની ઇજ્જત ન બચાવી શકે એની સાથે હું એક મિનિટ ન જીવી શકું. લે આ બંગડીઓ અને જા અહીંયાથી. જા કાયા. સવારે આવી જઈશ. પહેલા પહેલા જુગમાં રાણી મારો પોપટિયો ઈ તો મારા ગીતો ગાય છે. તું હતી પોપટી ને અમેરે જયું બારોટ ગામના. એ દૂધમાં માખીની જેમ અત્યારે ક્યાંથી ટપકે પડ્યો? પણ તું અહીંયા હું કામ ઊભો છે? હા તારી વાત કર ને, આખા ગામમાં હરાયા ઢોરની જેમ રખડે છે તે અત્યારે જ આવવાનું ગુજ્યું? મને તો છે ને આશાએ બોલાવ્યો છે. આશાએ? અરે જો તો ખરી, મારી પાસે બંગડીઓ મંગાવી છે. ના હોય ખાતરી માનામ. મારી માના હમ બસ આજો આ બંગડીઓ મંગાવી છે. મારી પાસે ચુંદડી મંગાવી છે? હે હા, મારી પાસે બંગડીઓ ને તારી પાસે ચુંદડી મંગાવી છે. જરૂર આપણને મૂરખ બનાવતી લાગે છે. એ આવજો. એ કામ કર, તું 5 મિનિટ પર જા જાણની પાછળ હંતાઈ જા. તું જા, તું જા. મારી પાસે આઈને હું કરે છે એ તો જોઈએ. ના હો, તારો ભરો હો નહીં. તું મારી આશાને ક્યાંક લઈ જાય તો? તારી માના હમ જો એને ક્યાંય લઈ જાવ તો, અને લઈ જાવ તો તું ક્યાં દૂર છે? જાનની પાછળથી દોડીને આવીને મારી ફેટ પકડ છે. હા બાકી તો આજે એને પાઠ ભણાય છૂટકો. હા તું આવી આવી તું જા તું જા પાછળ હતી જા. ના 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 આ દૂરથી જોયો તો પોપટિયો હતો અને આ તો કાગણીઓ. પાસે બી જોયું તો બહુ કાગડો નીકળ્યો. રાણી આટલી વાર કાં લગાડી? મારા જન્મ જન્મ ના ભેરું. તે વાર તો લગાવી જ પડે ને. રાણ જુઓ તો પછી વરસવાની મજા શું આવે? હાચું કહું ને તો હવે મને બીક લાગે છે કે તને મારી પાસેથી કોઈ સીનવી ના જાય. તો મની મંડચ ક્યાં મારી? મને હુકમ તમારી પાસેથી કોઈ છૂટવી જાય? તમે ખરા છો, મજાલ છે કોઈની કે તમારી પાસેથી મને કોઈ આમ છૂટવી જાય? હવે મને હઈએ ટાટક વળી તો ઠીક. આલ્યો આ બંગડીયું તમને પહેરાવી દો. ઉમેરી છે કા? મને તમે બહુ વાલા હો હાચું. તમે હારી લઈ આવ્યા, બીજી લઈ આવજો પાછા. પણ તમે એમ ડાફુડે શેના મારો છો ક્યારના? એમાં એવું છે ને કે હાચી પ્રીતમાં હો વિગન આવે અને વિઘન આવે પેલા તમે પહેરી લીધી હારું. હવે શેના વિઘન? હું બેઠી છું ને 12 વર્ષની, અરે વિઘન ને ભાંગીને ભૂકો કરી નાખું. તમે મને બહુ આલા, મને બહુ આલા થાય છે, મને બહુ આલા. પોપટિયા તું, મેં તને દૂરથી જોયો તો પણ આ ફાટી મુ આવી ગઈ. હાલા લા 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 મારું હું પોપટિયા જાયતી. Thank you.
રાધા બેટા પાણી લાવજે તો. હા બાપુ લાવી લો. ખૂબ ઉધરસ છે ને બાપુજી. હા બેટા તમે એક કામ કરો, તમે આરામ કરો, હું તમારા ફાર્મનો પણ કામકાજ પતાવી આવું છું. નહીં બેટા, એક તો તારી ડ્રાઈવર તરીકેની નોકરી, ઉપરથી પાછું આ ફાર્મનું કામ. નહીં નહીં બેટા. અરે એક વાત સમજો બાપુજી, આટલો મોટો દીકરો હોવા પછી બાપાનો આટલો ભાર ના ઉચકી શકે તો શું કામ. નહીં બેટા, હું રાધાને લઈ જાઉં છું ને મારી મદદ માટે, બસ મારી વાત માનો, તમે આરામ કરો. હા બાપુ, ભાઈ બિલકુલ સાચું કહે છે. હવે આ ઉંમરે અમે તમારો સાથ નહીં આપી તો પછી ક્યારે આપીશું? બાપુ તમે આરામ કરો, હું અને ભાઈ બંને ફાર્મનું કામ સંભાળી લઈશું. બેટા કોઈ ચિંતા નહીં કરતા, અને દવા લઈ જાઓ. એ મારી કામગ્રી કિસકો લઈ તું? એ કામ કર, તું આ લઈ જા, હું આ કામ પતાવું. અરે રહેવા દે, હું કરી લઈશ. અરે મારી કામગ્રી, અરે આ તમારું રોજનું છે. હું કહું છું ને જા લઈ જા, છોડવામાં પાણી નાખ. કર તો, મારે શું બડબડ કરો છો? હા તે કરીશ બડબડ, તું તારું કામ કર ને. અરે જાનકી, તું આટલી વહેલી સવારે? હું તો તને જ લેવા માટે. બસ આખી રાત ઊંઘ ના આવી એટલે સવારે વહેલી તૈયાર થઈને આવી ગઈ. કેમ ઊંઘ કેમ ના આવી? બસ તારા જ. શું? કઈ નહીં. મારા શું? ઓહો, એટલે તમારી ઊંઘ અને ચેન ચોરવાનો આરોપ પણ મારી ઉપર જ મુકાવવાનો? હા, મારી ઊંઘ, મારું ચેન ચોરવાનો આરોપ તારા ઉપર છે. એટલે હું ચોરને પકડવા સીધી તારા ઘરે ગઈ. પણ સૌજી કાકાએ કહ્યું કે તું ફાર્મ પર છે એટલે હું સીધી અહીંયા આવી ગઈ. હવે તો ચોર પકડાઈ ગયો, બોલો શું સજા છે? તારી ઊંઘ, તારું ચેન, બધું જ હું ચોરી લઈશ, જેમ તે મારું ચોર્યું છે. સજા મંજૂર છે, પણ મારે એક કામ બાકી છે, એ પતાવી લે. નહીં 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 નહીં, બધું જ કામ પછી, પહેલા મારી સાથે. મારી વાત તો મારી વાત સાંભળ જાનકી. જાનકી અને રામ. વાહ, ચાલ લે. ક્યાં લઈને આવે તું મને? ચોરને એના ગુનાની સજા તો કરવી જ પડે ને. એટલે કેમ? તેજ તો ચોરી લીધી છે, મારી ઊંઘ, મારું ચેન અને મારું દલડું પણ. અને પાછો હસે છે, ચૂપ કેમ છે? બોલ ને રામ, તને પણ કઈ થાય છે? બોલ ને રામ, તને મારા સમ સમ નહીં આપ જાનકી, સમ નહીં આપ. તો પછી કહે ને, તને પણ, તને પણ મારા જેવું થાય છે? તને મારી યાદ આવે છે? તારું દિલ, તારું દિલ તને મારી જેમ ઝંકે છે રામ? શું તું પણ મને પ્રેમ કરી છે? સાચું કહું જાનકી, તો તને જે જે કંઈ થાય છે બધું મને પણ થાય છે, પણ તને કહેતા મને ડર લાગે છે. ડર? ડર શાનું રામ? એ જ જાનકી, કે આપણે બંને દુનિયાથી છુપાઈને આપણી ચાર આંખોથી એક જ સપનું જોઈએ, અને આંખો ખુલતાની સાથે જે સપનું વેરણ થાય તો કેમ કરીને જીરવાશે? હું એક મામૂલી ડ્રાઈવર, અને તું સુખ સાહેબી અને શ્રીમંતાઈની સેજની ઉપર સુનારી એક શ્રીમંતની દીકરી. તારા બાપુજી આ એક મામૂલી ડ્રાઈવરને તારા ચિતડાનો ચોર બનાવવા માટે રાજી થશે ખરા? રામ, તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી? સવાલ પ્રેમનો નથી જાનકી, સવાલ એના સ્વીકારનો છે. પગની ધૂળ ક્યારે સેથીનું સિંદૂર બની ના શકે જાનકી? આ સમાજ, તારા મા બાપ ક્યારે આપણો સંબંધ નહીં સ્વીકારે? રામ. હા જાનકી, આ હજારોની કિંમતના મોંઘાદાટ કપડાં પહેરનારી, માત્ર હૈયાના પ્રેમના તાંતણે ગૂંથાયેલી સાદી ઓઢણી કઈ રીતે ઓઢી શકશે? બસ રામ, હવે હું જાઉં છું. હું તો તને મારા મનની મૂંઝવણ કહી રહ્યો હતો જાનકી, એમાં આટલું ખોટું લાગી ગયું? મેં તો સાંભળ્યું તું રામ, સાચી પ્રીત ક્યારે સમાજ, સંપત્તિ કે સત્તાને આધીન નથી હોતી. મારો દીકરો કેતન અમેરિકાથી આવ્યો છે, છતાંય આપનું ગામડું ગમી ગયું. તમારી વાત સાચી છે, આમનો દીકરો અમેરિકાથી આવ્યો છે તો એ કેટલો સંસ્કારી છે. અરે આવી ગઈ દીકરી તું, આ નીતા માસી ક્યારનાય આવીને તારી રાહ જુએ છે. કેમ છો માસી? આવ દીકરી, અહીં આવ, મારી પાસે બેસ. નીતા માસી તારા માટે એક સરસ વાત લઈને આવ્યા છે. માં, તું વાત કરી લેને, હું બહુ થાકી છું, મારે આરામ કરવો છે. માસી, હું તમને સામેથી મળવા આવીશ. બસ આવજે. ચોક્કસ આવજે દીકરા,
તું આવીશ તો મને આનંદ થશે. હા માસી. હા દીકરી જા, કઈ વાંધો નહીં, આ સવાર સવાર માં નીકળી પડે પછી થાકી જ જાય ને. જા બેટા. બેન, આમે આપણે વડીલો નક્કી કરીએ એટલે પાકું. અરે, આ તો આજના છોકરા છે, પૂછ્યું હોય તો સારું. ના નીતા બેન, અમારી જાનકી માટે તો મા બાપનું વેણ એ બ્રહ્મ વાક્ય. બંનેના લગ્ન કરાવી નાખીએ જેથી બંને સાથે અમેરિકા જઈ શકે. ભલે, સાચી વાત છે. હું એક મામૂલી ડ્રાઈવર અને તું સુખ સાહેબી અને શ્રીમંતાઈની સેજની ઉપર સુનારી એક શ્રીમંતની દીકરી. તારા બાપુજી આ એક મામૂલી ડ્રાઈવરને તારા ચિતડાનો ચોર બનાવવા માટે રાજી થશે ખરા? નહીં રામ, સાચી પ્રીતને ઊંચ નીચની કોઈ જ દિવાલ નથી રોકી શકતી. હવે તો તને મારા રંગમાં હું રંગીને જ રહીશ, અને હવેથી મારા મંડાનો માણીગર તો એક જ છે, અને એ છે રામ. હા રામ, તું જ છે મારા મંડાનો માણીગર. તારી પ્રીતની કસોટી પર હું પાર ઉતરીશ રામ. હા રામ.